માં ગુજરાતમાં સૌથી વધુ ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. અમારા સંવાદદાતા કેતન જોશીએ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનર સાથે વાતચીત કરી હતી અને આમાંથી કેટલું રોકાણ આવ્યું અને આગામી વર્ષમાં તેનો આઉટલુક કેવો રહેશે એ અંગે ચર્ચા કરી હતી. આવો જોઈએ. એચજી કોસિયા સાહેબ અત્યારે આપણી સાથે છે, આવો તેમની સાથે ચર્ચા કરીએ. સાહેબ જણાવો, FY24 છે એ ગુજરાત માટે કેવું રહ્યું? કેટલી નવી કંપનીઓ છે એ ગુજરાતમાં આવવાની છે અથવા તો આવી ગઈ છે? આજે ગુજરાત જોઈએ તો દેશનું એક ફાર્માસ્યુટિકલનું એક કેપિટલ એસ્ટાબ્લિશ થયેલું છે. અહીંયા ફાર્માસ્યુટિકલ એક્ટિવિટી સારી માત્રામાં થઈ રહી છે. ગુજરાતમાં આજે 4000થી પણ વધારે એલોપેથિક દવાના ઉત્પાદકો ઇન્ક્લુડિંગ લોન લાયસન્સ કાર્યરત છે. તો આજે લાસ્ટની વાત કરીએ તો આજે ગુજરાત ફાર્મ ઇન્ડસ્ટ્રીનો ડબલ ડિજિટમાં ગ્રોથ કન્ટિન્યુઅસ છે. કારણ કે હેલ્થ સેક્ટર છે, ઓલવેઝ સ્ટેટ્સ ડિમાન્ડિંગ છે, રાઇઝિંગ સેક્ટર છે અને ગુજરાત પોતે એક આજે ફાર્માસ્યુટિકલમાં એક ક્વોલિટી અને ક્વોન્ટિટીનું હબ એસ્ટાબ્લિશ થયેલું છે અને ગુજરાત માટે એક આ ફાર્માનું એક સારું વર્ષ રહ્યું છે. સર, કેટલી કંપનીઓ FY24માં ગુજરાતમાં આવી અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ એના ઉપર આવ્યું? તો લાસ્ટની વાત કરું તો 133 નવા યુનિટના લાયસન્સનું અમે એપ્રૂવ કરેલા છે અને 133 કંપની જે છે આજે ફાર્મા કંપનીઓ છે એ મોટાભાગનું એમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું નથી હોતું, પણ ફાર્મસી ટર્નઓવર બેઝ ઇન્ડસ્ટ્રી આખી છે. 20 કરોડનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે 100 કરોડનું ટર્નઓવર પણ કરી શકો, કારણ કે ફાર્મા કંપનીમાં મોટાભાગે યુ આર બાઇંગ ઇન ધ ક્વિન્ટલ્સ કિલોગ્રામ્સ એન્ડ સેલિંગ ઇન મિલીગ્રામ એન્ડ નેનોગ્રામ બેસો, એટલે એક સારું એવું વસ્તુ છે. કારણ કે એમાં તમારે એક વેલ્યુ એડિશન કરીને ઇટ્સ એ ગુડ હેલ્થ કેર બિઝનેસ. તો 133 કંપની આવી છે, તો એક આજે કંપની ગણીએ તો મિનિમમ 20 કરોડ એઝ પર ધ કરંટ GMP નોમ્સ પ્રમાણે એને ઇન્વેસ્ટ કરવા પડે બિલ્ડિંગ મશીનરી અને સોફ્ટવેર હાર્ડવેરમાં. તો અને મોટી કોઈ કંપની હોય તો 50 કરોડ હોય, 100 કરોડ હોય અને 500 કરોડ સુધીના પણ હોય. તો આમાં 133 કંપનીનું ગણીએ તો સારું એવું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવી ચૂકેલું છે. સર, ખાસ કરીને ગુજરાતનો હવે જે ફાર્મા કંપની છે એનો હિસ્સો એક્સપોર્ટમાં અને ઓવરઓલ જે ભારતનું ઉત્પાદન છે એમાં કેટલો થયો? આજે ભારત એક ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થયેલું છે. દુનિયાની 20% વસ્તી ભારતમાં બનતી જિનેરિક ક્વોલિટી દવા પર નિર્ભર છે, કારણ કે દરેક દેશને દરેક નાગરિકને સસ્તી અને સારી દવા જોઈએ છે, તો એ બધી જ પૂરું પાડવાની ભારત પાસે ક્ષમતા છે. ભારતની અંદર ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એનો એક અગ્રીમ હિસ્સો ધરાવે છે. એક ફાર્મસી ઓફ ધ વર્લ્ડનું ગુજરાત એક કેપિટલ એસ્ટાબ્લિશ થઈ ચૂકેલું છે અને વર્ષોથી ગુજરાત એમાં એક નંબર 1 પોઝિશનમાં છે. લાસ્ટની વાત કરું તો ગુજરાતનું જે અને ગુજરાત બેઝ ફાર્મા કંપની છે તો દેશના ઉત્પાદનમાં 33% એનો હિસ્સો છે અને દેશની જે ફાર્માની નિકાસ થાય છે એમાં લગભગ 28% ગુજરાત બેઝ ફાર્મા કંપનીનો હિસ્સો છે. કારણ કે ગુજરાતમાં જે 4000થી વધારે ઉત્પાદકો છે લોન લાયસન્સના, એમાંથી 1000થી વધારે WHO કોમ્પ્લાયન્ટ યુનિટ છે જેનું ફોકસ એરિયા એક્સપોર્ટનો હોય છે. આમ ગુજરાત લોકલ અને એક્સપોર્ટ બંનેમાં એક લીડિંગ સ્ટેટ છે. ક્વોલિટી નહીં પણ ક્વોન્ટિટીમાં પણ ગુજરાત એક આજે આગળ નામ છે. ગુજરાતની આજે બ્રાન્ડ ગુજરાત એક ઇમેજ ઊભી થયેલી છે અને ઘણા બધા રાજ્યો દેશો ગુજરાતમાં દવા પર વધારે વિશ્વસનીયતા રાખે છે. સર, આખરી સવાલ, વાયબ્રન્ટ સમિટમાં કેટલા MOU ફાર્મા સેક્ટર ઉપર થયા છે અને એનું સંભવિત રોકાણ કેટલું થવાનું છે? જે આપણે લાસ્ટ વાયબ્રન્ટ ગુજરાત 2024 જાન્યુઆરીમાં પૂર્ણ થઈ એ વખતે લગભગ 376 કંપનીઓએ ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનું ઇન્ટેન્શન નોંધાવ્યું છે, MOU સાઇન કરેલા છે અમારા સાથે અને એ બધાનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ તો લગભગ 30,000 કરોડની આસપાસ થવા જાય છે. આ બધી કંપનીઓ એક ઇન્ટેન્શન આપેલો છે ગુજરાત સરકારમાં અને ગુજરાતના કાર્યક્ષેત્રમાં એ લોકોને પ્લાન્ટ નાખવા છે અને એ લોકોએ એનું પ્રપોઝ ઇન્વેસ્ટમેન્ટ બતાવ્યું છે, પ્રપોઝ એમ્પ્લોયમેન્ટ પણ બતાવેલું છે અને આજે કંઈ પ્રોજેક્ટ આવતો એનું બી પ્રાઇમરી સ્ક્રુટિની પણ કરતા હોય છે, જેથી કોઈ ફેક ફોટા પડવા માટે ખાલી મોટું બતાવીને ના જાય. તો મોટાભાગના જે ફાર્મા સેક્ટરમાં એમ થતા હોય છે એ રિયલાઇઝ થતા હોય છે અને લગભગ 70-80% એનું મટીરાઇઝેશન પણ થતું હોય છે. થેન્ક યુ સર.